રજની સામે અભિયાન નહીં પણ જંગ છેડ્યો છે. દશેરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દશેરાના દિવસે અહંકાર કર્યો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ રૂપી રાવણને સળગાવવા માટે ગુજરાત પોલીસ દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ રહી. ડ્રગ્સની સામે અભિયાન નહીં પણ જંગ છેડાયો છે. આ બે વર્ષમાં ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે તે હું માનું છું ના ભૂતો અને ભવિષ્યમાં તો આનાથી બી વધારે અમે પકડતા જઈશું. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે ડ્રગ્સ સામે એક જંગ છેડી છે અને એ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે સાફ કરીને જ અમે જંગ બંધ કરશું. અસામાજિક તત્વોની ચેતવણી આપતા ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં માત્ર એક જ વર્ષ રહેશો તો ફાયદામાં નહીં રહો, પરંતુ ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદામાંથી કોઈ પણ લોકો જો બોર્ડરને ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી માણસામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. આ દરમિયાન અમિત શાહે કલોલ ખાતે ભારતના પ્રથમ પ્રવાહી નેનો ડીએપી ખાતરનો આ પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું. ઇફકો ખાતે નવા પ્લાન્ટનું ઉદઘાટન થયું. તે દરમિયાન અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા. તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ આ અંગે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખેડૂતોનો ઘણો ફાયદો કરાવશે અને દેશમાં ડીએપીની આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના માણસા પહોંચ્યા. માણસામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સ્પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત અમિત શાહે કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ અને મહામંત્રી રજનીભાઈ પટેલ પણ હાજર રહ્યા. વાપીમાં રહેતી બાળકીનું અપહરણ બાદ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વાપીની ડુંગરી ગામે ડુંગરી ફળિયામાં દમણગંગા નદી કિનારેથી 6 વર્ષીય બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. બાળકી ઘરેથી પિતાના ગોડાઉન પર જવા નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. કેમેરામાં એક શખ્સ બાળકીનો હાથ પકડી લઈ જતો કેદ થયો હતો. બાળકી પોતાના ઘરેથી નજીકમાં આવેલા પિતાના ભંગારના ગોડાઉન પર જવા નીકળી હતી. લાંબા સમય બાદ બાળકી પરત ઘરે નહીં પહોંચતા ચિંતા વધી ગઈ હતી. પિતાને પણ જાણ કરાયા બાદ શવાનાની શોધખોળ શરૂ કરાઈ. પોલીસને પણ આ અંગે જાણ કરાઈ. માસૂમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ પણ ગંભીર બની શોધખોળ શરૂ કરી. તે દરમિયાન દમણગંગા નદી કિનારેથી બાળકીની ભીતિ સંજોગોમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો. ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો. પોલીસે લાશનો કબજો લઈ સુરત એફએસએલમાં પીએમ માટે મોકલી દીધી. બાળકીની હત્યા કેવી રીતે કરાય અને બળાત્કાર કરાયો કે કેમ તે અંગે રિપોર્ટ આવ્યા બાદ કારણ બહાર આવી શકશે. પોલીસે કેમેરામાં ચકાસણી કરતા એક શખ્સ બાળકીનો હાથ પકડી રોડ પરથી લઈ જતા કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી છે. પ્રેમિકાએ લાફો મારતા ઉશ્કેરાયેલા પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી. 2 દિવસ લાશ ઘરમાં રાખી દુર્ગંધ આવતા ટ્રોલી બેગમાં ભરી પેટ્રોલ નાખીને સળગાવી દીધી. બળદરીના ખામટા ગામની સીમમાંથી 17-35 વર્ષની વયની મહિલાનો કંકાલ મળી આવ્યો, જે અંગે તપાસ કરતા પોલીસે મોટો ખુલાસો કર્યો અને આરોપી મેહુલ ચોટલિયાની ધરપકડ કરી. આરોપી મેહુલ રાજકોટની હોટલ ઇન પાર્કમાં મેનેજર છે. પત્ની સાથે તેણે છૂટા છૂટા લીધા છે. 1.5 વર્ષ પહેલા તે મૃતક આયશા ઉર્ફે અલ્પાના સંપર્કમાં આવ્યો. આયશા પત્ની તરીકે મેહુલ સાથે રહેવા લાગી, જોકે બંને વચ્ચે વારંવાર કોઈ ને કોઈ બાબતે ઝઘડા થતા રહેતા. આવી જ રીતે 6 ઓક્ટોબરે બંને વચ્ચે ઝઘડો થયો. આયશાએ મેહુલને 2 થપ્પડ ઝીકી દીધી. આથી મેહુલને લાગી આવ્યું. તેણે આયશાનું ગળું એટલી હદે દબાવી દીધું કે તેનું મોત થઈ ગયું. 2 દિવસ સુધી આયશાની લાશ ઘરમાં જ મૂકી રાખી, પરંતુ દુર્ગંધ આવવાનું શરૂ થતાં મેહુલે એક ટ્રોલી બેગની ખરીદી કરી, લાકડા અને પેટ્રોલ લીધું. લાશને ટ્રોલી બેગમાં ભરીને પોતાની કારમાં મૂકી, બાદમાં પડધરીના ખામટા ગામની સીમમાં પહોંચીને ટ્રોલી બેગ પર લાકડા મૂકી એના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. પોલીસ માટે માત્ર કંકાલના આધારે અત્યારા સુધી પહોંચવાનું પડકારજનક હતું, પરંતુ રાજકોટ એલસીબી અને એસઓજીએ માત્ર ટ્રોલી બેગના પાઇપ તથા ચેઇન તેમજ ઘટના સ્થળે મળી આવેલા કારના નિશાનને આધાર બનાવી તપાસ શરૂ કરી. નિશાન પરથી હત્યારો સિલાન કારમાં આવ્યો હોવાની આશંકા પ્રબળ બની.
પોલીસે શહેરમાંથી ટ્રોલી બેગની ખરીદી કરનારના સીસીટીવી ચેક કર્યા, શંકાસ્પદોની પૂછપરછ કરી. આખરે પોલીસ મેહુલ સુધી પહોંચી અને હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતક આઈશા મકવાણા મૂળ અમદાવાદની હતી. આથી પોલીસે તેના વાલી વારસ શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. સુરેન્દ્રનગરમાં 3.25 કરોડની ખનીજ ચોરીથી ખળભળાટ. અગાઉ પણ પકડાયા હોવા છતાં ન સુધર્યા ખનીજ માફિયા. સુરેન્દ્રનગરમાં છાશવારે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે. હવે વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામે 68,818 મેટ્રિક ટન ખનીજનું ગેરકાયદે ખનન કરાયું હોવાની ફરિયાદ થઈ. ફૂલગ્રામ ગામના રમેશ જેરામ ડોબરા સામે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો. કારણ કે ખનીજ માફિયા રમેશે ગેરકાયદે ખનન કરીને 2.70 કરોડ રૂપિયાની ચોરી કરી છે. અગાઉ પણ આ જ જગ્યાએ ખનીજ માફિયાઓએ ખોદકામ કરતા ખાણ ખનીજ વિભાગે તોતિંગ દંડ ફટકારી કાર્યવાહી કરી હતી. સ્થાનિકોનો આરોપ છે કે અહીં નિરંતર ગેરકાયદે ખનન કરીને કરોડોની ખનીજ ચોરી કરાઈ રહી છે, જેના કારણે વિસ્તારમાં ભારે નુકસાન પણ પહોંચી રહ્યું છે. ઉપરાંત ગેરકાયદે ખોદકામ થઈ ગયા બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હોવાથી લોકોમાં રોષ છે. એવા સવાલ ઉઠી રહ્યા છે કે તંત્રએ જાણ હોવા છતાં કાર્યવાહી શા માટે ન કરી. સુરત પોલીસનું સરાહનીય કાર્ય. ઓપરેશન રાજવીરને કારણે 3 વર્ષનો બાળક સાંભળતો અને બોલતો થયો. સુરત શહેર પોલીસનું ઓપરેશન રાજવીર સફળ થયું છે. ઓપરેશન રાજવીરના કારણે 3 વર્ષનો બાળક સાંભળતો અને બોલતો થઈ ગયો. રાંદેર વિસ્તારમાં જ રહેતો 3 વર્ષીય રાજવીર ભરવાડ, જેઓ જન્મતાની સાથે જ સાંભળી શકતો ન હતો, પરિવારે ડોક્ટરને બતાવ્યું તો તેના માટે બંને કાનમાં ઓપરેશન કરી મશીન નાખવાનું હતું, જેનો ખર્ચો 18 લાખ રૂપિયા હતો, જે ખર્ચ પરિવાર કરી શકે એમ નહોતો. અંતે પરિવારે પોતાના બાળકને નસીબના ભરોસે છોડી દીધો. ત્યારબાદ પોલીસ દેવદૂત બનીને આ બાળકની વહારે આવી. રાંદેર પોલીસે ઓપરેશન રાજવીર શરૂ કર્યું. આજે રાજવીર સાંભળતો અને બોલતો થઈ ગયો. પોલીસ આને ઓપરેશન રાજવીર નામ આપી ઓપરેશન માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો, જેના કારણે આજે રાજવીર બોલી અને સાંભળી પણ શકે છે. પોલીસની આ મદદથી સમગ્ર પરિવાર સારવાર વિનામૂલ્યે તથા માતા પિતાના આંખમાં હર્ષના આંસુ સાથે કરાવી શક્યો. આ ઓપરેશન રાજવીર સાથે જોડાયેલ તમામ માટે આ માનવતાનું કાર્ય એક સુખદ સંભારણું બની ગયું. વિસ્તારમાં મહાકાય રાવણનું દહન કરાયું. દર વખતની જેમ આદર્શ રામલીલા સેવા સમિતિ દ્વારા આ વખતે પણ રાવણ દહનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારે આતશબાજી સાથે મસ્તમોટા રાવણનું દહન કરાયું, જે માટે ખાસ મથુરાથી બોલાવવામાં આવેલા કારીગરો દ્વારા 65 ફૂટ ઊંચા રાવણનું પુતળું તૈયાર કરવામાં આવ્યું. છેલ્લા 40 દિવસથી મથુરાના કારીગરો દ્વારા 65 ફૂટ ઊંચો રાવણ બનાવવા કામગીરી કરવામાં આવી. એમાં હવે દશેરા આવતા જ વેસુ સ્થિત વિશાળ મેદાનમાં ભવ્યથી ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કરાયું. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. રાવણ દહનને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. સુરતના રાવણ દહનની આકર્ષણનું મુખ્ય કારણ 65 ફૂટની ઊંચો રાવણ જે તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ રહ્યું હતું. જન્મેદની આટલી મોટી સંખ્યામાં ઉમટી હતી અને ઉજવણી કરતી જોવા મળી હતી. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહનને લઈને અનેક લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આતશબાજી પણ તેટલી જોરદાર કરવામાં આવી હતી જાણે દિવાળી આવી ગઈ હોય. દશેરાના દિવસે રાજ્યના વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો. પોલીસે પણ શસ્ત્રની પૂજા કરી. વિજયાદશમી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શસ્ત્રપૂજન કર્યું. અસત્ય પર સત્યનો વિજય, અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ નિમિત્તે સીએમએ શસ્ત્રપૂજન કરી રાજ્યવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી. ગાંધીનગરમાં દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો. બિલોહા રાજપૂત સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત રામ સ્વરૂપ પુરી ઉપસ્થિત રહ્યા. મહારાજ સામંતસિંહ બિલોહાની પ્રતિમાનું નિર્માણ કરવાનો અગાઉ સંકલ્પ કરાયો હતો. આ તરફ રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું, જે કાર્યક્રમ અંતર્ગત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રઘુવંશી સમાજના શિરોમણી ગણાતા વીર દાદા જસરાથને યાદ કરી તેમની વીરતા અને શૌર્યતાના વખાણ કર્યા હતા. વિજયાદશમી પર્વે આણંદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોલીસના શસ્ત્રનું પૂજન કરાયું.
આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર મીણાએ કાર, અશ્વ અને વિવિધ હથિયારોનું પૂજન કર્યું હતું. આણંદ હેડક્વાર્ટર ખાતે ડીવાયએસપી જયંત ચૌધરી, આણંદ ડીવાયએસપી જે પંચાલ સહિત પોલીસ કર્મચારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના દિવસે ઓટો ડીલર્સને ત્યાં દિવાળી જેવો માહોલ હતો. અમદાવાદમાં 13,000 ટુ વ્હીલરનું થયું વેચાણ, બુકિંગમાં 15% વધારો. દશેરામાં વાહનની ખરીદી પણ શુભ માનવામાં આવે છે અને એટલે જ ઓટો ડીલર્સને ત્યાં દશેરાએ વાહનોની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા. માત્ર અમદાવાદમાં જ નવરાત્રી અને દશેરાએ મળીને 13,000 ટુ વ્હીલરનું વેચાણ થયું. પાછલા વર્ષની સરખામણીએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના બુકિંગમાં 15% વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા નવરાત્રી અને ખાસ કરીને દશેરાના દિવસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી શુભ માનવામાં આવે છે, જેના કારણે લોકો દશેરાના દિવસે વાહનની ડિલિવરી મળે તે માટે પ્લાનિંગ કરીને બુકિંગ કરાવતા હોય છે, જેથી હાલમાં દશેરાની ઉજવણી સાથે ઓટો ડીલરોને ત્યાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નવરાત્રીની સિઝનમાં રાજ્યભરમાં 80,000 જેટલા વાહનો વેચાણ થયું છે. આ તરફ સુરતમાં ગાડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફોર વ્હીલરની ખરીદીમાં 15% અને ટુ વ્હીલરની ખરીદીમાં 30% વધારો થયો છે. ઢોલ નગારા સાથે ધાર્મિક વિધિ અને ગિફ્ટ સાથે ગાડીની ડિલિવરી આપવામાં આવી હતી. વાહનોની સાથે સોના ચાંદીની ખરીદી પણ ધૂમ ખરીદી થઈ છે. વિજયાદશમી નિમિત્તે લોકોએ સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી. આજે 24 કેરેટ સોનાના ભાવ 60,700 છે તો 22 કેરેટ સોનાના ભાવ 54,600 રૂપિયા આસપાસ છે. ફાફડા જલેબી સ્ટોલ પર લાગી લોકોની લાઈન, રાજ્યભરમાં લોકો કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા. દેશભરમાં વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં ફાફડા જલેબીની લોકોએ જયફત ઉડાવી. સ્વાદના રસિયા શહેરીજનો વહેલી સવારથી ફરસાનની દુકાનોની બહાર લાંબી લાઈનમાં ઉભા રહ્યા. દશેરા પર્વ પર ફાફડા જલેબી લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી. રાત્રે ગરબા અને સવારે ફાફડા જલેબી લેવા લોકો ફરસાનની દુકાને પહોંચ્યા. દશેરાના દિવસે સુરતીઓ ફાફડા અને જલેબી ખાવાનું વધારે પસંદ કરે છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં આવેલી ફરસાનની દુકાનોની બહાર સવારથી જ લોકો લાંબી કતારો લગાવીને ઉભા રહ્યા. સવારે 5:30 વાગ્યાથી લોકોની લાંબી લાઈનો ફરસાનની દુકાનો બહાર લાગવાનું શરૂ થઈ ગયું હતું. 1-2 કલાકના વેઇટિંગ બાદ પણ જો ફાફડા જલેબી મળે તો પણ સુરતીઓ આ ફાફડા જલેબી ખાવા માટે તૈયાર છે. વેઇટિંગ ગમે તેટલું હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા જ જોઈએ એવું માનવાવાળા સુરતીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહી ફાફડા જલેબી ખરીદે છે. ફરસાનની દુકાનવાળા પણ મોડી રાતથી જ ફાફડા જલેબીનો સ્ટોક કરવાનું શરૂ કર્યું. દશેરાના પર્વે ગુજરાતીઓ અચૂક જલેબી ફાફડા જાયફત માણે છે, ત્યારે રાજકોટમાં પણ જલેબી ફાફડાની ખરીદી માટે લોકોની કતારો લાગી. સવારથી 500 રૂપિયા કિલો ફાફડા અને 600 રૂપિયા કિલો શુદ્ધ ઘીની જલેબીઓ વેચાઈ હતી.